તેરસો નેવ્યાસી શબ્દ મિત્રો સાજુ સાજુ ને અંગ્રેજીમાં શું કહેવાય તો સાજુ ને અંગ્રેજીમાં કહીશું વેલ ડબલ્યુ ઇ ડબલ એલ વેલ મતલબ કે સાજુ તેરસો નેવું શબ્દ સામગ્રી સામગ્રીને અંગ્રેજીમાં શું કહીશું તો સામગ્રીને અંગ્રેજીમાં કહીશું ઇન્ગ્રીડિયન્ટ્સ આઈ એન જીઆર ડીઆઈ એન ટી એસ ઇન્ગ્રીડિયન્ટ મતલબ કે સામગ્રી તેરસો એકાણું શબ્દ મિત્રો સારવાર સારવારને અંગ્રેજીમાં શું કહેવાય તો સારવારને અંગ્રેજીમાં કહીશું ટ્રીટમેન્ટ ટીઆર એ ટી એમ ઇ એન ટી ટ્રીટમેન્ટ મતલબ કે સારવાર તેરસો બાણું શબ્દ સોજો સોજો ને અંગ્રેજીમાં શું કહીશું તો સોજો ને અંગ્રેજીમાં કહીશું સ્વેલિંગ એસ ડબલ્યુ ઇ ડબલ એલ આઈ એનજી સ્વેલિંગ મતલબ કે સોજો તેરસો ત્રાણું શબ્દ સુવું સુવું ને અંગ્રેજીમાં શું કહેવાય તો સુવું ને અંગ્રેજીમાં કહીશું ટુ સ્લીપ ટીઓ ટુ એસ એલ ડબ્લ્યુ પી ટુ સ્લીપ મતલબ કે સુવું એકસો ચોરાણું મો શબ્દ સૂંઠ સૂઠને અંગ્રેજીમાં શું કહેવાય તો સૂઠને અંગ્રેજીમાં કહેવાય ડ્રાય જિન્જર ડીઆર વાય ડ્રાય જીઆઈએન જીઇ આર ડ્રાય જિન્જર મતલબ કે સૂઠ એસો પંચાણું મો શબ્દ સેવ સેવને અંગ્રેજીમાં શું કહેવાય તો સેવને અંગ્રેજીમાં કહેવાય વેમી શેલી જેનો સ્પેલિંગ થાય વીઈ આર એમ આઈ સી ઈ ડબલ એલ આઈ વેમી શેલી મતલબ કે સેવ તીરસો છન્નું મો શબ્દ સ્થૂળ સ્થૂળને અંગ્રેજીમાં શું કહેવાય તો સ્થૂળને અંગ્રેજીમાં કહીશું ફેટ જેનો સ્પેલિંગ થાય એફએટી ફેટ મતલબ કે સ્થૂળ ત્રીરસો સત્તાણું મો શબ્દ સ્પર્ધા સ્પર્ધાને અંગ્રેજીમાં કહેવાય કોમ્પિટિશન જેનો સ્પેલિંગ છે સી ઓએમ ઈ ટીઆઈ ટીઆઈ એન કોમ્પિટિશન મતલબ કે સ્પર્ધા સો અઠ્ઠાણું મો શબ્દ સ્વસ્થ સ્વસ્થ સ્વસ્થને અંગ્રેજીમાં ફીટ કહેવાય જેનો સ્પેલિંગ થાય એફઆઈટી ફિટ મતલબ કે સ્વસ્થ તેરસો નવ્વાણું શબ્દ સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ સ્વાદિષ્ટને અંગ્રેજીમાં ડિલિશિયસ કહેવાય ડિલિશિયસનું સ્પેલિંગ થાય ડીઈ એલ આઈ સી આઈ ઓયુએસ ડિલિશિયસ મતલબ કે સ્વાદિષ્ટ ઉત્તસો મો શબ્દ હથેળી

હલવો કહેવાય જેનો સ્પેલિંગ થાય એચ એલ ડબલ્યુ એ જેનો ઉચ્ચાર છે હલવા હલવા મતલબ કે હલવો ચૌદસો ત્રણમો શબ્દ હાડકું હાડકુંને ને અંગ્રેજીમાં બોન કહેવાય જેનો સ્પેલિંગ થાય બીઓ એન ઇ બોન મતલબ કે હાડકું